અમરેલી જિલ્લાના ભાજપ અનુસૂચિત જાતિના મોરચા ઉપક્રમે એક લોક દરબાર યોજાઈ ગયો, જેમાં પ્રમુખ શાંતિલાલ રાણવા, સોમાભાઈ બગડા, ઉપપ્રમુખ ડાયાભાઈ ખીમસુરિયાએ દલિત સમાજના પ્રશ્નો સાંભળ્યા હતા તથા સરકાર સુધી પહોંચાડી ન્યાય મળે તે માટે રજૂઆતો કરી હતી. આ કાર્યક્રમ બાબરા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગયો હતો, જેમાં દલિત સમાજના આગેવાનો, સરપંચો તેમજ આ વિસ્તારના દલિત સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારો પ્રશ્ન એવો છે, મારે 1962 થી અમારા દલિત ભાઈઓ પાસે જમીન છે. આજે અમે ઘણી વખત અવારનવાર રજૂઆત કરીએ છીએ. હવે અમે આ રજૂઆત એવી કરી છે કે ભાઈ અમને હવે આનો ન્યાય તાત્કાલિક મળવો જોઈએ. આ સરકાર પણ અમે અપેક્ષા એવી રાખી છે કે ભાઈ અમે 1% લેખે જંત્રી ભરી દીધી છે અને 1962 થી અમારી પાસે આ કબજો છે, એટલે અમને આ જમીન મળે એવા અમે સરકાર પ્રયત્ન. નેપાભાઈ, રાજાભાઈ દાફડા, ઇંગોરાળા ગામ. મારો પ્રશ્ન એ છે કે ફળદળ માટે જમીનની મેં માંગણી કરેલ છે, તો સાહેબના હુકમ પ્રમાણે જંત્રીની નકલ પછી રેવન્યુની 1% લેખે નકલ પૈસા ભરેલ છે, બરાબર. પછી બ્લુ પ્રિન્ટ નકશો પણ સામેલ કરેલ છે, તો સાહેબને મારી આટલી અપીલ છે કે વહેલી તકે મને કબજો સોંપવા વિનંતી. હું શાંતિલાલ મગનભાઈ રાણવા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, આજરોજ બાબરા ખાતે બાબરા તાલુકાના દલિતોના પ્રશ્નો લેવાનો એક લોક દરબારનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એ લોક દરબારમાં આજે મારી સાથે જિલ્લા મોરચાના મહામંત્રી ભાઈ શ્રી સોમાભાઈ બગડા, તાલુકાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ સોઢલિયા, શહેરના પ્રમુખ વાઘજીભાઈ બગડા, શહેરના મહામંત્રી કાંતિલાલ બથવાર, તેમજ તાલુકા અને શહેર મોરચાના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં તાલુકાભરમાંથી મોટાભાગના પ્રશ્નો જે દલિતો માટેના છે એવા પ્રશ્નોની આજે રજૂઆત કરવામાં આવી છે અમને. આ પ્રશ્નો એકત્ર કરીને પ્રદેશ ભાજપની સૂચના મુજબ આ પ્રશ્નોને અમારા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાતના કૃષિમંત્રી માની શ્રી ફળદુ સાહેબના લેટર હેડ ઉપર લગત ડિપાર્ટમેન્ટને આ પ્રશ્નો મોકલીને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. એના કારણે સમગ્ર જિલ્લાની અંદર એક મોટું સરસ મજાનું ભાજપ તરફી હવામાન ઊભું થયું છે. આજની આ બેઠકમાં SC ST એક્ટમાં સરકારે જે સુધારો કરીને મૂળ સ્થિતિમાં કાયદાને લાવ્યા એની સમજ પણ સમાજને આપી છે. એના કારણે પણ સમાજમાં એક સંતોષની લાગણી ઊભી થઈ છે. ભાજપ સરકાર ખાસ કરીને દલિતો માટેની ઘણી યોજનાઓ લાવી છે અને એ યોજનાઓનો અમલ કરવા, એનો લાભ ઉઠાવવા પણ આજે સમાજને અમે લોકોએ શીખ આપી છે. આ સમગ્ર કાર્યક્રમની અંદર લોકોમાં એક મોટો ઉત્સાહ જોવા મળે છે, ખાસ કરીને જમીનોના કબજાઓ, ગામડાઓની દલિતવાસમાં CC રોડ, ગટરના કામો, સ્મશાનના કામો, આ ભાગની મોટાભાગની માગણીઓ આજે આવી છે અને આ પ્રશ્નો અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અને સમગ્ર મોરચો અમરેલી જિલ્લામાં સરસ કામ કરી રહ્યું છે ત્યારે પાર્ટીનો અને સરકાર. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા.